ગુજરાતના સુકાની નયા ગુજરાતના સ્વપ્રદ્રષ્ટા આવો આપણા સૌના લાડીલા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને આપણી તાળીઓના જયનાદ સાથે વધાવીએ આપના પ્રાસંગિક ઉદ્બોધન માટે. ખૂબ બધી તાળીઓ સાથે આવકારીએ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને આપના પ્રાસંગિક ઉદ્બોધન માટે. મંચ ઉપર ઉપસ્થિત શિક્ષણ મંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રસિંહજી, સાંસદ આદરણીય શ્રી શંભુપ્રસાદજી, સંસદ આદરણીય દેવજીભાઈ ફતેપરા, ધારાસભ્ય શ્રી બાબુભાઈ પટેલ, ધારાસભ્ય કનુભાઈ, અમદાવાદ જિલ્લાના પ્રમુખ આરસી પટેલ, પૂર્વ સાંસદ શંકરભાઈ વેગળ, પૂર્વ ધારાસભ્ય તેજસ્વીબેન, મંચસ્થ સૌ, અમારા પ્રવક્તા ભરતભાઈ પંડ્યા, આદરણીય સંતશ્રીઓ, ચેરમેન શ્રી કુશળસિંહજી, અધિકારીઓ, ચીફ સેક્રેટરી શ્રી, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, આજે ધોલેરા માટે સોનાનો સૂરજ ઉગ્યો છે. જે રીતે ભૂપેન્દ્રસિંહજીએ કીધું કે એક જમાનો હતો, લોથલ, ધોલેરા પોર્ટ અને આ વિસ્તારનો એક સમય હતો કે ધોલેરા શહેર તરીકે વિશાળ જનસંખ્યા અહીંયા ધરાવતું હતું. આને પુનર્જીવિત કરવા અને આ ધોલેરા વિસ્તાર એ આખી દુનિયા માટે એક ચમકતું શહેર બને એ દ્રષ્ટિથી આદરણીય આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક સ્વપ્ન સેવીને આ ધોલેરાનો વિકાસ કરવા માટે એમને ધોલેરા સર અને એક ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી, ખાલી ઇન્ડસ્ટ્રીયલ સિટી નહીં પણ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી એ ધોલેરા બને એટલા માટે નરેન્દ્રભાઈની એક સ્વપ્ન, એક કલ્પના આજે એ સાકાર થવા જઈ રહ્યું છે. આવનારા દિવસોમાં ધોલેરામાં એમ કહેવાય છે કે સિંગાપોર એ માત્ર 700 કિલોમીટરની એક સિટી છે, આ ધોલેરા એ 900 થી વધુ કિલોમીટરનું સિટી બનવાનું છે. એટલે સિંગાપુર કરતા પણ એક મોટું શહેર બનશે. અહીંયા બધી સુવિધાઓ એ વર્લ્ડ ક્લાસ હશે. અત્યારે અમે લોકો સાઇટ વિઝિટ કરીને આવ્યા, થોડું મોડું થયું પણ ધોલેરામાં એક વચ્ચે 8 કિલોમીટરની કેનાલ કે જેમાં 24 કલાક પાણી હશે, 120 મીટર પહોળી, એટલે નર્મદાની મેઇન કેનાલ જે આપણે કરી છે એના કરતા પણ મોટી કેનાલ હશે અને 365 દિવસ પાણી ભરાયેલું હશે અને આખા શહેરમાંથી નીકળશે. જાણે વેનિસ, કે જે વેનિસમાં લોકો આખા શહેરમાંથી એ કેનાલ મારફત હુડકામાં એક સ્થળેથી બીજે સ્થળે જાય એ પ્રકારનું સુંદર એ કેનાલનું નેટવર્ક હશે. સાથે સાથે 120 કિલોમીટર એ અંડરગ્રાઉન્ડ આખું ડક નાખીને, એટલે કે એની પણ અંડરગ્રાઉન્ડ કેનાલ કે જેમાં એક સાઈડ ગટરનું પાણી, એની લાઈન અંદર ઇલેક્ટ્રિકની લાઈનો, અંદર ગેસની લાઈન, અંદર પીવાના પાણીની લાઈન, ટેલિફોનની લાઈન, આ બધું જમીન ઉપર નહીં, ઉપર ટીંગાતું પણ નહીં, એ બધું ડક દ્વારા એક સ્માર્ટ સિટી, એટલે કે વર્લ્ડના જે સ્માર્ટ શહેરો છે એની હારનું આ ધોલેરાનું આખું નેટવર્ક બની રહ્યું છે. રસ્તાઓ એ પણ વ્યવસ્થિત અને ઇલેક્ટ્રિક પોલ
એ પણ અન્ડરગ્રાઉન્ડ વાયરિંગ બધું, અને એ પ્રકારે આખી વ્યવસ્થા બનીને એક સ્માર્ટ સિટી બનશે. ભાઈઓ બહેનો, અમદાવાદ સાથે આ ધોલેરાને જોડવામાં આવશે, અને જે રીતે અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે, એ જ રીતે અમદાવાદ ધોલેરા એ એક્સપ્રેસ હાઈવે બનશે. અને 6 લેન નહીં, 8 લેન, અને આ પ્રકારે આખું ધોલેરા સાથે અમદાવાદનું જોડાણ ઝડપથી અમદાવાદ ધોલેરા લોકો જઈ શકે, અને આવનારા દિવસોમાં અમદાવાદ ધોલેરા ટ્વિન સિટી એ પ્રકારનું આખું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. આજે એફ્યુલન્સ સુરત ટ્રીટમેન્ટ પ્લાન્ટ, એટલે જે ફેક્ટરી દ્વારા ગંદુ પાણી નીકળે એને ટ્રીટ કરી અને રિસાયકલિંગથી એ પાણીનો બીજો ઉપયોગ થાય એ પ્રકારના પ્લાન્ટનું આપણે ખાતમુહૂર્ત કર્યું છે, અને એ કામ શરૂ થઈ રહ્યું છે. આજે આપણે નર્મદાની પાઇપલાઇનનું પણ કામ, એનું પણ ખાતમુહૂર્ત કર્યું છે, અને એ પાણીની લાઇન પણ નખાશે. અને સાથે સાથે આવનારા દિવસોમાં ડિફેન્સ અને એરોસ્પેસ એની ફેક્ટરીઓ, જે જોયું ને આપણે ચિત્રમાં કે વિમાનો અહીંયા બને, એરોસ્પેસના સાધનો અહીંયા બને, એ પ્રકારના મોટા કારખાના અહીંયા આવવાના છે, અને એના માટે કારીગરો પણ સ્થાનિક તૈયાર થાય અને અહીંથી વધુને વધુ લોકોને રોજીરોટી મળે, એના માટે કૌશલ્ય વર્ધક કેન્દ્રો, કૌશલ્ય ટ્રેનિંગ સેન્ટર, સ્કિલ ટ્રેનિંગ સેન્ટર આપણે અહીંયા ઊભું કરી રહ્યા છીએ, અને એનું પણ આજે ખાતમુહૂર્ત કર્યું છે. આવનારા દિવસોમાં આ આખા ધોલેરા સિટીમાં એક ગ્રીન ઇલેક્ટ્રિસિટી, રિન્યુએબલ લાઇટિંગ એનર્જી એ આપણે કરવા જઈ રહ્યા છીએ, અને આખા એશિયામાં સૌથી મોટો સોલાર પાર્ક એ આપણે અહીંયા નાખીએ છીએ, 5000 મેગાવોટ. અને આજે જ મેં અધિકારીઓને રિવ્યુ મિટિંગમાં કીધું છે કે 1000 મેગાવોટનું ટેન્ડર એ મે મહિનામાં બહાર પડી જાય અને ઝડપથી એનું કામ શરૂ થાય, અને એ પણ જમીન બગડે નહીં, જમીનની બચત થાય, એટલે દરિયાના કિનારે, એ દરિયાના કિનારે પાણીમાં જ જે પાણી ભરતીથી અંદર આવે છે એ પાણીમાં સોલાર પાર્ક બને અને ઉપર સોલાર પેનલો લાગે, અને 5000 મેગાવોટ આખા એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક એ આપણે વર્લ્ડનો આખો મોટો, દુનિયાનો સૌથી મોટો સોલાર પાર્ક એ આપણે આ ધોલેરામાં ઊભો કરી રહ્યા છીએ. 25 હજાર કરોડનો ખર્ચે આ પ્લાન્ટ ઊભો થશે, અને ત્યાર પછી એ આખી ઇલેક્ટ્રિકની ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ એ અહીંથી આખી ઊભી થશે, અને ગ્રીન એનર્જી કે જેમાં પર્યાવરણનું ધ્યાનમાં રાખીને આ વિસ્તારમાં આખી ગ્રીન ફિલ્ડ આખું ધોલેરા બને, કે જેથી પર્યાવરણના કોઈ પ્રશ્ન ઊભા ન થાય, પ્રદૂષણ વાતાવરણ ના બને, અને જે કીધું ને રહેવા લાયક સ્થળ બને, લોકો સારી રીતે રહી શકે અને જીવવાનો આનંદ એ લોકો ધોલેરામાં માણે એ પ્રકારની વ્યવસ્થા કરી છે. આવનારા દિવસોમાં અત્યારે વાટાઘાટ ચાલી રહી છે એરપોર્ટ ઓથોરિટી સાથે, અને ધોલેરામાં પણ એક મોટું એરપોર્ટ આપણે બનાવવા જઈ રહ્યા છીએ, જેથી કરીને આખી દુનિયા સાથેની કનેક્ટિવિટી એ ધોલેરાની સીધી બને, એટલે આ ધોલેરા એવું બનશે કે ગુજરાતના બધા શહેરોમાં સૌથી વધુ સ્માર્ટ સિટી એ ધોલેરા બનવાનું છે. આપણું આયોજન છે કે દુનિયાભરના લોકો દર 2 વર્ષે વાઇબ્રન્ટ ગુજરાતમાં ગુજરાત આવે છે, અને ત્યારે આ વખતના વાઇબ્રન્ટમાં 2019 જાન્યુઆરીમાં લોકો અહીંયા આવશે, એ બધા લોકોને ધોલેરામાં લઈ આવવામાં આવશે, અને આખું ધોલેરાનું આપણું નેટવર્ક દેખાડી
અને વધુ ને વધુ ઇન્વેસ્ટમેન્ટ આ ધોલેરામાં આવે એવી આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. ભાઈઓ બહેનો, છેલ્લા 15 વર્ષમાં નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારથી આજ દિવસ સુધીમાં કચ્છના ધરતીકંપ પછી કચ્છ ઊભું થશે કે નહીં થાય એ લોકો ચિંતા કરતા હતા, પરંતુ મુંદ્રાનું ડેવલપમેન્ટ, કચ્છમાં ગાંધીધામનું ડેવલપમેન્ટ, કંડલાનું ડેવલપમેન્ટ, આજે ખૂબ મોટા પાયા ઉપર ત્યાં ઇન્વેસ્ટમેન્ટ આવ્યું, આજે કચ્છ પણ ધબકતું થઈ ગયું. એવી જ રીતે બેચરાજી અને માંડલ એનું પણ ડેવલપમેન્ટ આપણે એ મોટા પાયે કરી રહ્યા છીએ, અને ત્યાં પણ એટલા બધા કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ આવ્યું છે, એનું પણ ડેવલપમેન્ટ થયું છે. સાણંદનું ડેવલપમેન્ટ એ આપણે કીધું હતું એ પ્રકારે ખૂબ મોટા પાયા ઉપર સાણંદનું પણ ડેવલપમેન્ટ થયું છે. અને એ જ રીતે વડોદરા, હાલોલ, અંકલેશ્વર, દહેજ આ બધા સ્થળો એ બિગ ઇન્વેસ્ટમેન્ટના ડેસ્ટિનેશન બની ગયા છે. એ પ્રકારે એક નવું પીછું આ ધોલેરાનું ઉમેરવાનું છે, એટલે ધોલેરા પણ આ બધાથી પણ વધુ શ્રેષ્ઠ બને એ પ્રકારનું આખું આયોજન કર્યું છે. 3,000 કરોડ રૂપિયા એના ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે અત્યારે એના કામો ચાલી રહ્યા છે. અને આવનારા દિવસોમાં ત્યાં એક એવું મોટું સેન્ટર ઊભું કરી છે કે જે લોકો અહીંયા કામ કરવાના છે એમની ઓફિસો પણ ત્યાં શરૂ થઈ જાય કંપનીઓની, ત્યાંથી એનું ઇન્વેસ્ટમેન્ટ ઝડપથી મૂર્તિમંત બને અને ઝડપથી ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થઈ જાય અને પ્રોડક્શનમાં આવી જાય એ પ્રકારે કામ કરી છે. ભાઈઓ બહેનો, જે લોકો અમારી ટીકા કરે છે એમાં એવું થાય છે પણ કેટલું ઇન્વેસ્ટમેન્ટ આવ્યું, એમાં એવું થાય છે ખાતરી કાગળ ઉપર છે, એ કાન ખોલીને સાંભળી લે, આવો ધોલેરા અને જોવો કે હવે કેવા ઇન્વેસ્ટમેન્ટ અહીંયા આવવાના છે એને જવાબ આ ધોલેરા આપવાનું છે. ભાઈઓ બહેનો, વિકાસ એ જ આપણું લક્ષ્ય છે, વિકાસ માટે સરકાર કટિબદ્ધ છે, અને વિકાસને જોઈ ન શકનારા, વિકાસથી પોતે જે લોકો વિકાસની રાજનીતિ આદિજી કરી નહીં એ લોકો આ વિકાસને બદનામ કરવા જે નીકળેલા લોકો, એ લોકોને મારે કહેવાનું છે કે આ દિવસ સુધી નથી થયું એવું હવે થઈ રહ્યું છે, આ વિકાસ કહેવાય. અને આ વિકાસ જોવા માટે બીજા બધા ચશ્મા ઉતારી અને સાચે આ હૃદયથી જોશે તો સમજાશે કે ગુજરાતનો વિકાસ એ સાચી દિશામાં થઈ રહ્યું છે, ગુજરાતની ભવિષ્યની પેઢી એના સપનાઓ અમે પૂરા કરવા નીકળેલા લોકો છીએ, એના સપનાઓને સાકાર કરવા નીકળેલા લોકો છીએ, કે ગુજરાતનો યુવાન એ પોતે જે ઈચ્છા ધરાવે છે એ મુજબનું કર્તૃત્વ અને કૌશલ્ય એ દેખાડે એના માટેની તકો પૂરા પાડવા માટે નીકળ્યા છીએ. નરેન્દ્રભાઈનું જે નયા ભારતની કલ્પના એ મુજબનું નયા ગુજરાતની કલ્પના સાથે સંતુલિત વિકાસ, કૃષિનો વિકાસ, ઉદ્યોગનો વિકાસ, શિક્ષણનો વિકાસ, આરોગ્યમાં પણ વિકાસ, સામાજિક રીતે પણ એક પ્રકારનો વિકાસ, આ બધા વિકાસ કરીને ગુજરાત એ ગૌરવવંતું બને, વિકાસશીલ ગુજરાત બને એ દિશામાં આપણે આગળ વધીએ છીએ. આવનારા દિવસોમાં આ ધોલેરાનો ઝડપી વિકાસ માટે સરકાર રિવ્યૂ કરી રહી છે અને ઝડપથી અહીંયા મોટી મોટી કંપનીઓ કાર્યરત બને અને ધોલેરાનું પોર્ટથી શરૂ કરીને સાણંદથી લઈને કચ્છ સુધી અને જે રીતે ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર જે દિલ્હીથી બોમ્બે પસાર થવાનો છે એની સાથે ધોલેરાને જોડીને ધોલેરા એ દુનિયાના નકશા ઉપર ચમકતું બને એવું આજના દિવસથી શરૂ થઈ રહ્યું છે. આપ સૌ આ વિકાસ યાત્રામાં સહકાર આપશો, જોડાશો એવી આશા રાખું છું. આવો આપણે સૌ સાથે મળી અને ગુજરાતના વિકાસની સોને કલાએ ખીલવીને આગળ વધારીએ, સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્રને ફળીભૂત કરીએ એ જ અપેક્ષા. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ.